विद्यार्थी मित्रों नमस्कार। जो आपने धोरण 7 ની અંદર ગણિત ની અંદર સ્વાધ્યાય 2.4 એનો ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છીએ। પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેનો ભાગાકાર આપણે કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો પહેલા તો આને છે ને આમ લખી નાખો, ભાગ્યા 2 ના છેદ માં 1। આવી રીતે લખી નાખો તો એનો ભાગાકાર કરવામાં અનુકૂળ પડશે। આમ કરે પછી હવે ગુણ્યા કરવાના, ભાગાકારની નિશાની ગુણ્યા પછી અંશ અને છેદ ફેરવી નાખો। એટલે આવી રીતે થયો। હવે જુઓ 7 × 7 થાય છે, નીચે 3 × 2 = 6 થાય છે, 7 ના છેદમાં 6 આવે છે। આવી રીતનો એનો જે ભાગાકાર છે તે મળ્યો। હવે 7 ના છેદમાં 6 આવ્યા તો એના ભાગ શું થાય, 6 × 6 એટલે ભાગ 1 મળ્યો, શેષ તરીકે 1 / 6 આ રીતનો આપણને જવાબ મળ્યો। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આ રકમ છે 4/9 ભાગ્યા 5 ના છેદમાં 1, આમ લખો। હવે 4/9 ગુણ્યા 1 ના છેદમાં 5, 4 × 4 અને છેદમાં 45, આવી રીતનો આપણને જવાબ મળે। વિદ્યાર્થી મિત્રો 4 અને 45 વચ્ચે કોઈ સંખ્યા સામાન્ય નથી, એટલે આપણે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ લઈ શકશું નહીં। ત્યાર પછી 6 ના છેદમાં 13, 6 ના છેદમાં 13 ભાગ્યા 7 ના છેદમાં 1, 6 ના છેદમાં 13 ગુણ્યા 1 ના છેદમાં 7, એમ થયું। એટલે ઉપર 6 × 6 અને નીચે 13 + 91, આ રીતનો આપણને જવાબ મળ્યો। ત્યાર પછી 4 × 3 = 12, 13 ના છેદમાં 3 ભાગ્યા 3 ના છેદમાં 1, આમ થયું। આ 3 છે તેને 3 ના છેદમાં 1 લખી, હવે આ ભાગાકાર છે એને ગુણાકારમાં ફેરવો તો 13 ના છેદમાં 3 ગુણ્યા કરો તો ગુણ્યા પછી ભાગ્યા પછી શું આવે છે એને તમે આમ લખી નાખો 1 ના છેદમાં 3। હવે જો 13 એમને એમ આવશે, નીચે 3 × 9, આ 13 × 13 અને 3 × 9, પણ ઉપરની રકમ મોટી છે નીચેની રકમ નાની છે, તો 9 × 9 જો 9નો ઘડ્યો 13 સુધી બોલો તો 9 × 9 થાય, 13 માંથી 9 જાય તો 4 વધે છે અને છેદમાં 9 એટલે 1.49 આવી રીતનો આપણને એનો આ બે સંખ્યાનો ભાગાકાર છે તે મળે છે। ત્યાર પછી આ રકમ છે 3 × 2 = 1, 7 ના છેદમાં 2 ભાગ્યા 4 ના છેદમાં 1, આપણે અહીંયા લખી શકીએ બધા 7 ના છેદમાં 2 ભાગ્યા 4 ના છેદમાં 1। હવે અહીંયા આપણે જે 7 ના છેદમાં 2 1 ના છેદમાં 4, 1 ઉપર જશે અહીંયા અને 4 નીચે, ભાગાકારના ગુણાકાર કરી જ નાખવાના તો જ એની ક્રિયા થઈ શકશે। હવે 7 × 7 અને નીચે આવે છે 2 × 8, આવી રીતનો આપણને જવાબ મળે। ત્યાર પછી બાળકો અહીંયા જુઓ 4 + 4 = 28 + 3 = 31, 31 ના છેદમાં 7 અને ગુણ્યા 7 / 7 ના છેદમાં 1, તો વિદ્યાર્થી મિત્રો 31 / 7 ગુણ્યા 1 ના છેદમાં 7, 31 × 31 અને છેદમાં 27 × 49 એટલે 31 ના છેદમાં 49, આવી રીતનો આપણને જવાબ મળે છે। હવે ઉપલી રકમ નાની છે, અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે એનું આ રીતનું મિશ્ર અપૂર્ણાંક, આ રીતનું મિશ્ર અપૂર્ણાંક આપણે મેળવવાનો રહેતો નથી। વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંકનું ચેપ્ટર છે, તેના દરેક દાખલા છે એને ફરી વખત તમે ગણજો ભણજો। નમસ્કાર।